नवरात्रिना रंग हवे दुनियाना खूणे खूणे जोवा मळी रह्या छे। सूरतना गरबा शीखवनार शिक्षक छेल्ला 3 મહિનાથી અમેરિકા જઈને ગરબા શીખવી રહ્યા છે। નવરાત્રિના રંગે હવે દુનિયાના ખૂણે ખૂણે જોવા મળી રહ્યો છે। સુરતમાં ગરબા શીખવનાર શિક્ષક છેલ્લા 3 મહિનાથી અમેરિકા જઈને ગરબા શીખવી રહ્યો છે। અમેરિકામાં ભારતીય નાગરિક સહિત અમેરિકાની ગોરીઓ ગરબાની ઘેલી બની છે। વેસ્ટર્ન ધૂન પરથી વિદેશીઓ હાલ ગરબે ઝૂમી રહ્યા છે। સુરતના ગરબા ટીચર પરેશ મોઢાએ અમેરિકાની ગોરીઓને અવનવા ગરબાના સ્ટેપ શીખવ્યા છે। પ્રોફેશનલ બેલેટ ડાન્સર ગ્રુપને ગુજરાતી ગરબા કલ્ચર પસંદ આવતા તેઓએ પણ આજે ગરબા શીખ્યા છે। ગુજરાતની ઓળખ સમાન ગરબા આજે સમગ્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં ખૂબ જ પ્રચલિત જોવા મળી રહ્યા છે। માં અંબાના આરાધના સાથે નવરાત્રી પર્વની ઉજવણીનો રંગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના ખૂણે ખૂણે છવાઈ રહ્યો છે। આજે ભારતીયો જ નહીં પરંતુ વિદેશના નાગરિકો પણ ભારતીય ગુજરાતી ગરબા કલ્ચરને શીખવવાનું પસંદ કરી રહ્યા છે, જેના જીવંત સાક્ષી સુરતના ગરબા ટીચર બની રહ્યા છે। સુરતમાં 22 વર્ષથી ગોલ્ડન રંગીલા ગ્રુપથી ગરબા ક્લાસ ચલાવનાર પરેશ મોઢા હાલ અમેરિકા જઈને ગરબા શીખવી રહ્યા છે। પરેશ મોઢા અમેરિકામાં રહેતા ભારતીય નાગરિકો ઉપરાંત ત્યાંની ગોરી યુવતીઓને પણ ગરબા શીખવી રહ્યા છે। સુરતના ગરબા ટીચર પરેશ મોઢા છેલ્લા 3 મહિનાથી અમેરિકાના સિગાંકો ખાતે ગુજરાતી ગરબા શીખવાડી રહ્યા છે। માત્ર ભારતીય જ નહીં પરંતુ અમેરિકાના નાગરિકો અને ત્યાંની પ્રોફેશનલ ડાન્સર ગોરીઓ પણ ગુજરાતી ગરબાથી આકર્ષાય છે અને ગરબાની ઘેલી બની ગઈ છે। વેસ્ટર્ન ધૂન પર હંમેશા થિરકતી અમેરિકી વિદેશી ગોરીઓ આજે ગરબાની ઘેલી બની છે। પરેશ મોઢા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 22 વર્ષથી સુરતના આડાજણ વિસ્તારમાં ગોલ્ડન રંગીલા ગ્રુપ હેઠળ લોકોને ગરબા શીખવે છે। તેઓ પ્રોફેશનલ ગરબા ટીચર છે। નવરાત્રી બાદ 2 મહિના છોડીને વર્ષના 10 મહિના ગરબા શીખવીને આજીવિકા ચલાવે છે, ત્યારે છેલ્લા 9 વર્ષથી માત્ર સુરત કે ભારતમાં જ નહીં વિદેશમાં પણ ગરબા શીખવાડવા માટે અને આપણા કલ્ચરને રિપ્રેઝન્ટ કરવા અનેક વખત ગયા છે। વર્ષ 2014માં લંડનમાં ગરબા શીખવ્યા, 2015માં યુરોપમાં ચેક રિપબ્લિક, પોલેન્ડ, સ્લોવાકિયા અને ઓસ્ટ્રેલિયા દેશોમાં ફ્રોપ ડાન્સ ગ્રુપ થકી ગરબાની સંસ્કૃતિ ભારત તરફથી રિપ્રેઝન્ટ કરવા ગયા હતા। 2016માં અમેરિકા, 2017માં દુબઈ, 2022માં અમેરિકા અને 2023માં એક અઠવાડિયું લંડનમાં ગરબાનો વર્કશોપ કરી 3 મહિનાથી અમેરિકાના શિકાગોમાં ગુજરાતી ગરબા શીખવી રહ્યા છે। પરેશ મોઢાએ વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં 50,000થી વધારે લોકોને ગરબા શીખવ્યા છે। ઇન્ટરનેશનલની વાત કરવામાં આવે તો યુકે, યુએસ, યુરોપ અને દુબઈના દેશો મળીને કુલ 4,000થી 5,000 નોન ઇન્ડિયન લોકોને ગરબા શીખવાડ્યા છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમેરિકાના 3 મહિનાના ગરબાના વર્કશોપમાં ઘણા બધા ભારતીય અને વિદેશીઓને ગરબા શીખવાડી રહ્યો છું, ત્યારે નોન ઇન્ડિયન આપણા ગુજરાતી સંસ્કૃતિને ઉજાગર કરતા ગરબાને પસંદ કરી રસ ધરાવે છે, ત્યારે મને ખૂબ જ આનંદ થાય છે કે અહીં નોન ઇન્ડિયન લોકો પણ ગુજરાતી ગરબામાં ખૂબ જ રસ દાખવે છે। અમેરિકાની પ્રોફેશનલ ડાન્સર ગોરીઓ પણ ગુજરાતી ગરબાની ગજબની ઘેલી બની છે। હર હંમેશા વેસ્ટર્ન ધૂન પર થિરકતી ગોરીઓ આજે ગરબે ઝૂમવા લાગી છે, જે અંગે ગરબા ટીચર પરેશ મોઢાએ વધુમાં જણાવ્યું હતું કે આ બધાની વચ્ચે પ્રોફેશનલ બેલેટ ડાન્સર ગ્રુપ પણ મારી સાથે ગરબા શીખવી રહ્યું છે। આ બધાની વચ્ચે પ્રોફેશનલ બેલેટ ડાન્સર ગ્રુપ પણ મારી પાસે ગરબા શીખવા આવે છે। આ અમેરિકાના શિકાગોનું 13 સભ્યોનું સિનિયર પ્રોફેશનલ બેલેટ ડાન્સરનું ગ્રુપ છે। તેઓ શિકાગોમાં અનેક સ્ટુડન્ટને બેલેટ ડાન્સ શીખવે છે। આ ગ્રુપ ગુજરાતી ગરબા કલ્ચરને ખૂબ જ પસંદ કરે છે અને આજે તેઓ મારી પાસે ગુજરાતી ગરબા શીખ્યા બાદ બેલેટ ડાન્સની સાથે ગુજરાતી ગરબા પણ તેમના સ્ટુડન્ટને શીખવાડે છે, જે થકી આપણી ગુજરાતની ગરબા સંસ્કૃતિ દુનિયાના ખૂણે ખૂણે પહોંચી રહી છે। નમસ્તે, મારું નામ છે પરેશ મોઢા, હું સુરત ગુજરાતથી છું અને હું પોતે એક ગરબા ટીચર છું અને 20 વર્ષથી લોકોને ગરબા શીખવાડું છું। અગર જો હું ઇન્ડિયાની જ વાત કરું તો ઇન્ડિયાની અંદર મેં 50,000થી વધારે લોકોને ગરબા શીખવ્યા છે અને જો ઇન્ટરનેશનલ લેવલની વાત કરું તો ઇન્ટરનેશનલ લેવલ પર મેં 4,000થી 5,000 લોકોને ગરબા શીખવાડ્યા છે। મેં મારા પોતાના કરિયરની અંદર ઓસ્ટ્રેલિયા, અમેરિકા, યુરોપ, યુકે એ બધી કન્ટ્રીઓમાં મને ગરબા શીખવાડ્યા છે અને આ વર્ષે હું આવ્યો છું અમેરિકામાં 3જી વાર ગરબા શીખવાડવા માટે ને અહીં મારો 3 મહિનાનો ગરબાનો વર્કશોપ છે, જેમાં આપણા ઇન્ડિયન અને નોન ઇન્ડિયન ઘણા બધા લોકો મારી પાસે ગરબા શીખે છે અને એક મજાની વાત એ છે કે આ વર્ષે મારી પાસે બેલી ડાન્સર ગ્રુપ છે, જે પ્રોફેશનલ અમેરિકન ગ્રુપ છે બેલી ડાન્સરનો, તે પણ મારી પાસે ગરબા શીખે છે અને ઘણું એન્જોય કરે છે આપણા ગરબાને અને હું પણ ઘણી મહેનત કરીને એમને સારી રીતે ગરબા શીખવાડી રહ્યો છું, એ વાતની મને ખુશી છે।